हेलो एवरीवन, वेलकम टू स्टार एज्युकेशन यूट्यूब चैनल। स्टार एज्युकेशन यूट्यूब चैनल में आप सबनु खूब खूब स्वागत है। आजनो जे विडियो है एम आप लोकसभा की चूंटणी ताजेतर में योजाई थी 2019 में, तो एना विषे जेटला पण महत्वना मुद्दाओं बने छे, जेटली पण महत्वनी इन्फॉर्मेशन है ये आपणे आजना विडियो नी अंदर हूँ तमारी साथे शेयर करीश। आ विडियो है जीपीएससी, बीन सचिवालय तेमज तलाटी आवी तमाम परीक्षाओं है, તેમજ એ સિવાય રેલવેની કે જે પણ કાંઈ પરીક્ષાઓ આવે છે એ તમામ પરીક્ષાઓની અંદર એક પ્રશ્ન ચૂંટણીનો 100% હશે, એક તો નહીં, એકથી વધારે જ હશે, બરાબર? તો આ ચૂંટણીને લગતા જેટલા પણ પ્રશ્ન છે અને જેટલા પણ મહત્ત્વના મુદ્દા છે એ તમામ મહત્ત્વના મુદ્દા છે તમે આ વિડીયોની અંદર કવર કરી લેશો। આ વિડીયો તમને જીપીએસસી અને ગૌણ સેવાની બધી જ પરીક્ષામાં ઉપયોગી બનશે, તેમજ જો તમે તલાટી, જુનિયર ક્લાર્ક અને બીન સચિવ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે। मित्रों, वीडियो सारो लगे तो प्लीज़ एक नानकड़ी लाइक करी सपोर्ट जरूर करजो। तमारी लाइक अमने आवा आवा विडियो बनावा माटे मोटिवेट करती रहे छे। तेमज सारो लगे तो तमारा मित्रों साथे व्हाट्सएप, फेसबुक में पण शेयर करी देजो। अने जो सब्सक्राइब करवानुं बाकी होय तो सब्सक्राइब करी बाजुमां रहेलो बेल सिम्बोल जरूर दबावजो, जेथी आवनारा विडियो नोटिफिकेशन मळती रहे। तो शरू करीए आजनो विडियो। मित्रों, मैं छेल्ला 2-3 दिवसथी ज्यारे पण चूंटणीनुं रिजल्ट आवेलुं हतुं त्यारे मैं तमने कीधेलुं हतुं के एक लोकसभानी चूंटणी विशे संपूर्ण माहिती कवर करतो एक विडियो तमारी समक्ष लावीश। तो आज विडियो तमारी पासे आवी गयेलो छे, तो एंड सुधी विडियोने जोता रहेजो। आ विडियोनी अंदर तमाम चूंटणीना महत्वना मुद्दा छे ए तमाम मुद्दाओ कवर करी लेशुं अने आ विडियोनी अंदर आपणे छे ने डिटेलमां कवर करशुं। मीन्स के तमाम थियरिटिकल जेटला पण महत्वना मुद्दाओं बने छे ए तमाम महत्वना मुद्दा है एनो थियरिटिकली अभ्यास करशो, मीन्स के विस्तार में अभ्यास करशो। अने त्यारबाद एक बीजो विडियो लावीश के जेमां महत्वना प्रश्नों छे, बराबर? एमसीक्यू तो नहीं, परंतु प्रश्न जवाब स्वरूपे एक विडियोनी अंदर बीजा अलगथी विडियो में प्रश्न जवाब विषे आपणे चर्चा करशुं के कया कया महत्वना प्रश्नों छे जे आवनारी परीक्षा में पूछाई सके आ टॉपिक मांथी, बराबर? तो बे विडियो है, एक अत्यारे तमे जोवो छो अने एक टूंक समयनी अंदर लगभग आ विडियो पछी 2-3 कलाकनी अंदर तमने मारी चैनल पर मळी जशे। तो सब्सक्राइब पण करी लेजो अने बेल सिम्बोल दबावजो, जेथी ज्यारे पण विडियो आवे त्यारे नोटिफिकेशन मळी रहे। तो शरू करीए हवे आजनो विडियो। त्यार पछी લોકસભાની ચૂંટણી છે, હવે એના વિશે વાત કરીએ તો એનું આયોજન કેટલા તબક્કામાં થયું હતું, પહેલો મહત્ત્વનો મુદ્દો, બરાબર? લોકસભાની જે ચૂંટણી છે એનું આયોજન કેટલા તબક્કામાં થયેલું હતું તો કે 7 તબક્કામાં, બરાબર? 7 તબક્કાની અંદર લોકસભાની ચૂંટણી છે એનું આયોજન થયેલું હતું અને આપણું ભારતનું લોકતંત્ર છે એ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, બરાબર? તો પ્રશ્ન એક તો એવો પૂછાય કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર કયા દેશનું છે, તો આપણા ભારતનું છે, એ પણ યાદ રાખજો। ત્યાર પછી આ વખતે જે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી હતી એનું આયોજન કુલ કેટલા 7 તબક્કામાં થયેલું હતું, બરાબર? હવે કુલ કેટલી સીટો માટે મતદાન યોજાયેલું હતું? 543 સીટો માટે મતદાન યોજાયેલું હતું, એમાંથી એક સીટ છે એને રદ કરવામાં આવેલી છે, બરાબર? તો કુલ કેટલી 542 બેઠકો છે, બરાબર? એટલી બેઠકો માટે મતદાન કરવામાં આવેલું હતું, બરાબર? ત્યાર પછીની વાત કરું તો એક બેઠકનું મતદાન રદ કરવામાં આવેલું છે અથવા તો ઇલેક્શન રદ કરવામાં આવેલું છે, તો એ ક્યાંની છે, કયા રાજ્યની છે અને બેઠકનું નામ શું છે, તો તમિલનાડુની બેઠક છે અને બેઠકનું નામ છે વેલોર, બરાબર? તો આ વેલોરની બેઠક છે એનું મતદાન છે રદ કરવામાં આવેલું છે, બરાબર? તો એ પણ ખાસ યાદ રાખજો, બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, બરાબર? એક વેલોરની બેઠક છે એનું મતદાન રદ કરવામાં આવેલું છે। હવે આ વખતની વાત કરું તો કુલ વોટિંગ ટર્નઆઉટ કેટલું થયું છે, એટલે કે કુલ મતદાન કેટલું થયું છે, તો 67.11% જેટલું મતદાન થયેલું છે, બરાબર? 67.11% જેટલું મતદાન થયેલું છે અને વર્ષ 2014ની સાથે સરખામણી કરું તો કેટલા ટકા વધારો થયો છે, તો 0.7%નો વધારો થયો છે। પ્રશ્ન એમ પણ પૂછાય કે વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2019માં મતદાનમાં કેટલા ટકાનો વધારો થયો, તો યાદ રાખજો 0.7%। અને કેટલા ટકા મતદાન થયું આ વખતે એવો પણ પ્રશ્ન પૂછાય તો 67.11% કુલ મતદાન રહ્યું, બરાબર? આખા ભારત દેશની વાત કરું તો 67.11% મતદાન રહ્યું, જે વર્ષ 2014ની એની સાથે સરખામણી કરતાં 0.7% જેટલું વધારે છે, બરાબર? એના પછીની વાત કરું તો 7 તબક્કામાં ચૂંટણીનું આયોજન થયેલું હતું, એમાંથી ગુજરાતમાં ક્યારે થયેલું હતું, તો ગુજરાતમાં થયેલું હતું 23 એપ્રિલે, એટલે કે 3જા તબક્કામાં, બરાબર? તો કયો તબક્કો, સૌથી પહેલો તબક્કો ક્યારે ચાલુ થયો હતો, तो कहीं के 11 एप्रिल बराबर 11 एप्रिले सौथी पहला तबक्का में मतदान थयेलुं हतुं बराबर। अने छेल्ला तबक्का में क्यारे थयेलुं हतुं तो कहीं के 19 मे बराबर। पहलो अने छेल्लो तबक्को याद राखवानो छे। अने कुल केटली सीटों माटे मतदान थयेलुं ए पण याद राखवानुं छे। पहला तबक्का में हती 91 सीट माटे, बीजा तबक्का में 95 सीट माटे, तीजा तबक्का में 116 सीट माटे बराबर। अने चौथा तबक्का में 71 सीट माटे, पांचमा तबक्का में 51 सीट माटे, छठा तबक्का में 59 सीट माटे अने छठा तबक्कानी अंदर एमां पण 59 सीटों माटे मतदान करवामां आवेलुं हतुं। कुल केटला राज्यों में मतदान थयेलुं हतुं एनुं पण अहींया लिस्ट लखेलुं छे बराबर। तो आ तमाम राज्यों छे बराबर अहींया लखेला छे जे तमे याद राखी सको छो बराबर। एना पछीनी वात करूँ तो लोकसभानी जे चूंटणी थई हती बराबर। आ चूंटणीनी अंदर मात्र ने मात्र एक ज स्थळ एवुं हतुं के ज्यां बेलेट पेपरथी मतदान थयेलुं हतुं बराबर। मात्र ने मात्र एक ज स्थळ एवुं हतुं के ज्यां बेलेट पेपरथी मतदान करवामां आवेलुं हतुं अने ए स्थळनुं नाम शुं छे बराबर। अथवा तो कई बैठक हती, निजामाबादनी बैठक हती। निजामाबादनी बैठक हती त्यां बेलेट पेपरथी मतदान थयेलुं हतुं। एनुं कारण शुं हतुं तो के त्यां केटला 185 जेटला उमेदवार ऊभा हता जेमांथी 178 तो खेडूतो हता बराबर। तो हवे एक ईवीएम नी अंदर वधु ने वधु 16 उम्मीदवारों समावी शकाय। तो एवा केटला ईवीएम लावा पड़े तो आ वस्तु छे बराबर न एनुं निवारण लावा माटे बेलेट पेपर सिवाय बीजो कोई ऑप्शन नहोतो। तो आ निजामाबादनी बेठक छे न्या आ कारणे बेलेट पेपरनी चूंटणी थई हती बराबर। त्यार पछीनी वात करूं तो आ निजामाबाद छे कया राज्यमां आवेलुं छे? तेलंगाणामां बराबर। तेलंगाणा राज्यनी अंदर आवेलुं छे निजामाबाद। तो ये पण याद राखवानुं छे। हवे मोटे भागे चूंटणी छे मोटा भागना मतदान मथकोमां वीवीपेट अने ईवीएमना उपयोगथी चूंटणी करवामां आवेली हती। तो बंनेनुं फूल फॉर्म पण याद राखवानुं थाय छे। वीवीपेटनुं पूरुं नाम छे वोटर वेरिफायबल पेपर ऑडिट ट्रायल अने ईवीएमनुं पूरुं नाम छे इलेक्ट्रॉनिक वोटिंग मशीन। बहु इम्पोर्टंट छे। જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે 100% આ બંને પ્રશ્નો ક્યારેક ને ક્યારેક કોઈ પરીક્ષાની અંદર પ્રેઝન્ટ હતા। ગુણ સેવાની વાત કરી લો કે જીપીએસસીની વાત કરી લો, બંનેની અંદર આ એટલું જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે બરાબર। એક બેઠક એવી હતી નિઝામાબાદની, ત્યાં બેલેટ પેપરથી ચૂંટણી થઈ હતી બરાબર અને તેલંગાણા રાજ્યમાં છે બરાબર। એક તમિલનાડુ રાજ્યની બેઠક છે એનું મતદાન રદ થયું છે જેનું નામ છે વેલોર બરાબર। તો એ પણ યાદ રાખજો। હવે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે। અગાઉ ચર્ચા તો કરી જ લીધી। ગુજરાતની અંદર કુલ 26 બેઠકો છે। લોકસભાની કુલ સંખ્યા કેટલી છે? તો કહી કે 26। લોકસભા સીટોની સંખ્યા કુલ કેટલી છે? 26 બરાબર। હવે ગુજરાતની અંદર છે સૌથી વધારે મતદાન ક્યાં થયું હતું અને સૌથી ઓછું મતદાન થયું હતું એ બહુ મહત્વનો પોઈન્ટ છે। તો સૌથી વધુ મતદાન થયેલું હતું વલસાડ જિલ્લામાં અને સૌથી ઓછું જે મતદાન થયેલું હતું એ અમરેલી જિલ્લાની બેઠકમાં બરાબર। તો સૌથી ઓછું થયેલું હતું અમરેલી જિલ્લામાં અને સૌથી વધારે થયેલું હતું વલસાડની બેઠકની મતદાન બરાબર। તો આ બંને વસ્તુ છે યાદ રાખવાની છે। વલસાડમાં સૌથી વધારે, અમરેલીમાં સૌથી ઓછું થયેલું હતું બરાબર। એના પછીની વાત કરું તો લોકસભા સાથે વિધાનસભાની પણ 4 બેઠકો માટે ચૂંટણી યોજાયેલી હતી। તો આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે। ચારે 4 બેઠકો છે એમાં કોણ વિજેતા બનેલું છે તમામ માહિતી સાથે આપણે યાદ રાખવાનું છે બરાબર। તો લોકસભાની જે ચૂંટણી થઈ હતી એમાં વિધાનસભાની કેટલી બેઠકો માટે ચૂંટણી થઈ હતી એવો પણ પ્રશ્ન પૂછાય તો 4 બેઠકો માટે કઈ 4 બેઠકો હતી? ચારે 4 બેઠકોના નામ પણ ખબર હોવા એટલા જ અગત્યના છે। તો એક તો છે જામનગર ગ્રામ્ય, ઊંઝા, માણાવદર અને ધાંગધ્રા। આ 4 બેઠકો માટે છે લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણી યોજાયેલી હતી અને આ ચારે 4 બેઠકોમાં હિસ્ટ્રિકલ રિઝલ્ટ આવેલું છે। ચારે 4 બેઠકની અંદર ભાજપનો વિજય થયો બરાબર। એટલે ભાજપ છે હવે અગાઉ છે 99ના આંકડે હતું, હવે 103ના આંકડે પહોંચી ગયું। વિધાનસભાની અંદર હવે ભાજપનું કેટલું થઈ ગયું? સીટ 103 બરાબર। તો એ પણ યાદ રાખવાનું છે। હવે આ ચારે 4 બેઠકમાં વિજેતા જે બનેલા છે એના નામ પણ એટલા જ મહત્ત્વના છે। જે લોકો જીપીએસસી કરે છે એના માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો ચારે 4 ઊંઝામાં કોણ જીતેલું છે? આશાબેન પટેલ, જામનગર ગ્રામ્યની અંદર રાઘવજી પટેલ, ત્યાર પછી માણાવદરમાં જવાહર ચાવડા અને ધાંગધ્રાની અંદર પરસોત્તમ સાબરિયા. તો આ ચારે ચાર વ્યક્તિના નામ પણ એટલા જ મહત્ત્વના બને છે તમારી આવનારી પરીક્ષા માટે. હવે કોણ ક્યાંથી ચૂંટણી લડેલું છે એ હવે 542 સીટ છે, તો પ્રશ્ન એ થાય કે બધે બધી યાદ રાખવાની છે કોણ ક્યાંથી ચૂંટણી લડેલું છે. એમાં પણ વિપક્ષો આવી ગયા એટલે આના ડબલ થઈ ગયા, બરાબર. 1000 જેવા એટલી બધી બેઠકો યાદ રાખવાની જરૂર નથી પરીક્ષા માટે. જે મહત્ત્વની બેઠકો છે જેમ કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાહુલ ગાંધી છે, અમિત શાહ છે, સોનિયા ગાંધી છે, તો આવા અમુક મહત્ત્વના વ્યક્તિઓ છે એની તમારે કોણ ક્યાંથી ચૂંટણી લડેલું છે એ બેઠકો યાદ રાખવાની જરૂર છે. બાકી કોઈ બેઠકોનું નામ યાદ રાખવાની જરૂર નથી કે કોણ ક્યાંથી લડેલું છે, બરાબર. એક તો નરેન્દ્રભાઈ મોદીની બેઠક ખાસ યાદ રાખજો ક્યાંથી લડેલા છે, વારાણસીથી લડેલા છે અને જીતેલા છે, બરાબર. ત્યાર પછીની વાત કરું રાહુલ ગાંધી છે અમેઠીથી લડેલા હતા ચૂંટણી લોકસભાની અને તેમનો પરાજય થયેલો હતો. હવે પ્રશ્ન એમ પણ પૂછાય કે તેમને પરાજય કોણે કર્યું, બરાબર. તો પરાજય કરેલું છે સ્મૃતિ ઈરાની, એ પણ અમેઠીની બેઠકમાંથી લડેલા હતા અને એઓ વિજેતા બન્યા હતા, બરાબર. ત્યાર પછી અમિત શાહ છે, અમિત શાહ ગાંધીનગરથી લડેલા હતા, એ પણ જીતેલા હતા. ત્યાર પછી સોનિયા ગાંધી એ રાયબરેલીથી લડેલા હતા, ક્યાં આવેલું છે, યુપીમાં આવેલું છે, જીતેલા હતા, બરાબર. ત્યાર પછી અખિલેશ યાદવ આઝમગઢથી લડેલા હતા અને જીત્યા હતા. રાજનાથસિંહ લખનૌથી લડેલા હતા અને જીત્યા હતા. નીતિન ગડકરી એ પણ નાગપુરથી લડેલા હતા અને જીત્યા હતા. હેમા માલિની ખાસ ઇમ્પોર્ટન્ટ કેમ કે ફિલ્મ સ્ટાર છે, બરાબર, મથુરાથી લડેલા હતા અને જીતેલા છે. તો આટલી બેઠકો છે જે તમારે યાદ રાખવાની છે અને પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો વિડીયો કેવો હેલ્પફુલ થાય છે એનો પણ અભિપ્રાય આપજો કોમેન્ટમાં કોમેન્ટ કરીને. ત્યાર પછી ચૂંટણીના પરિણામ વિશે હવે ચર્ચા કરીએ. તો ચૂંટણીના પરિણામની વાત કરું તો ભાજપે ગઠ 542માંથી ગઠબંધન સાથે કુલ કેટલી સીટો જીતેલી હતી, તો કે 352. 542માંથી 352 સીટ છે, બરાબર, એ ભાજપે જીતેલી હતી, બરાબર. અને ગઠબંધન સાથેની સીટ કહું છું, કોંગ્રેસે ગઠબંધન સાથે કુલ કેટલી સીટો મેળવેલી હતી, તો કે 96 સીટ, બરાબર. હવે વાત કરીએ કે આ ગઠબંધન વગર ભાજપે કુલ કેટલી સીટો જીતેલી હતી, મીન્સ કે ભાજપની પોતાની કુલ કેટલી સીટો હતી, તો કે 303. બાકીની બધી જે છે એ ગઠબંધનથી આવેલી છે, બરાબર. તો 303 ભાજપની પોતાની છે. એટલે કે વાત કરું તો ભાજપ છે એકલું જ છે બહુમતી જીતી ચૂકેલું છે, કોઈ પણ ગઠબંધન વગર પણ તે સરકાર રચી શકે છે એટલું સક્ષમ થઈ ગયું છે અત્યારે, બરાબર. બીજો એક અગત્યનો પોઈન્ટ મેન ફ્રેન્ડ્સ, કોંગ્રેસ છે એણે 96માંથી 52 સીટ જ મેળવી છે, બરાબર. તો બાકીની જે સીટો છે એ મહાગઠબંધનથી બનેલી છે અને બાકીની થોડીક અન્ય સીટો પણ છે જેની અત્યારે આપણે કાંઈ ચર્ચાની જરૂર નથી અન્યની, બરાબર. હવે કોંગ્રેસે છે કુલ પ્યોર કોંગ્રેસની સીટો કેટલી છે 52, બરાબર. લોકસભાની સીટોની સંખ્યા કેટલી છે 542, બરાબર, આમ જોઈએ તો. હવે કુલ 10% છે આમાંથી જો કોંગ્રેસ છે આ 542ને તમે 10% કરો, બરાબર, તો કુલ કેટલી સીટ થાય 54.2, બરાબર, 54.2 જેટલી થાય. ઇન શોર્ટ એની પાસે 54 જેટલી સીટો હોવી જોઈએ, બરાબર, તો તે વિરોધ પક્ષ રચી શકે. એટલે અહીંયા છે કોંગ્રેસ પાસે કેટલી સીટ આવેલી છે 52 સીટ આવેલી છે, તો 10% પણ સીટો નથી એટલે કોઈ વિરોધ પક્ષ પણ રચી શકશે નહીં અહીંયા, બરાબર. અત્યારે જે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી થઈ છે એમાં કોઈ વિરોધ પક્ષ હશે નહીં એટલે વિરોધ પક્ષનો જે નેતા હશે એ પણ નહીં હોય, બરાબર. તો ઓપોઝિશન ઓફ લીડર છે એ પણ નહીં જોવા મળે આની અંદર, બરાબર. અને ઓપોઝિશન ઓફ લીડર છે, બરાબર, એનું શું કામ હોય, બરાબર, સરકાર છે પોતાનું કામ બરાબર કરે છે કે નહીં, કરપ્શન થાય છે કે નહીં, આ બધું ચેક કરવાનું ઓપોઝિશન ઓફ લીડરનું હોય છે. તો અહીંયા છે એ વસ્તુ નહીં થાય, બરાબર. 10% છે એટલું પણ મત નથી મેળવી શકેલી, એટલી સીટો પણ નથી મેળવી શકેલી કોંગ્રેસ, જેના કારણે તેઓ વિરોધ પક્ષ પણ રચી શકશે નહીં. વર્ષ 2014ની વાત કરું તો એમાં પણ એવું જ થયેલું હતું, બરાબર, કોઈ વિરોધ પક્ષ રચી શકે એટલી સીટો મેળવી શક્યા નહોતા, બરાબર, જેના કારણે વર્ષ 2014માં પણ વિરોધ પક્ષ નહોતો અને વર્ષ 2019ની જે લોકસભા થઈ છે એમાં પણ અત્યારે કોઈ વિરોધ પક્ષ નહીં હોય. તો ઇન શોર્ટ વાત કરું તો 10 વર્ષ સુધી અત્યારે હવે વિરોધ પક્ષ વગર જ તે સરકાર ચાલશે, બરાબર. एक कोरथी जोईए तो सारू पण छे, एक कोरथी जोईए तो खराब पण छे, बराबर। सरकार छे पोताना, सारी बाबत ए छे के सरकार छे कोईपण प्रकारना हस्तक्षेप वगर पोताना डिसिजन छे लई शकशे, बराबर। अने बीजी कोरथी छे करप्शन छे एनो विरोध करवावाळुं पण कोई नहीं होय, बराबर, एवुं पण थई शके छे, बराबर। तो इन शॉर्ट अत्यारे हवे विरोध पक्ष छे नहीं अने विरोध पक्षनो नेता पण नहीं होय, बराबर। तो आ वखते पण वर्ष 2014 नी जेम ज छे। हवे बात करूँ तो बहुमती मेळववा माटे कुल केटली सीटनी जरूर होय, तो 542 मांथी 272 सीट छे, बराबर, ए बहुमती माटे जरूर होय। तो एमांथी भाजप एकलुं 303 मेळवी चूकेलुं छे, एटले एकलुं ज बहुमती मेळवी लीधेली छे। गठबंधन वगैरे ज सरकार रची शके एटलुं सक्षम थई गयुं छे भाजप अहींया। अने गुजरातनी अंदर बात करूँ तो 26 सीटों मांथी 26 सीटों छे एमां भाजपे विजय मेळवेलो छे, बराबर। तो गुजरात सिवाय अन्य केटला राज्योनी अंदर आवी क्लीन स्वीप मळेली छे। क्लीन स्वीपनो अर्थ शुं थाय तो कही के तमाम जे सीटों छे एमां एक ज पक्षनो विजय थाय तो एने क्लीन स्वीप कहेवाय। तो भाजपे छे गुजरात में तो मेळवी, ए सिवाय कुल 13 राज्योनी अंदर, गुजरात सहित कुल 13 राज्योनी अंदर छे क्लीन स्वीप मेळवेली छे। नाम आया तमे राज्योना वांची शको छो: गुजरात, राजस्थान, दिल्ली, अरुणाचल प्रदेश, हिमाचल प्रदेश, उत्तराखंड, जम्मू काश्मीर, त्रिपुरा, गोवा, अंदमान निकोबार, छत्तीसगढ़, दादरा नगर हवेली अने दमण। आ तमाम सीटों पर छे क्लीन स्वीप मेळवेली छे, एटले के जेटली सीटों छे ए तमामे तमाम सीटों पर छे विजय मेळवेलो छे। हवे बात करूँ तो सौथी वधु लोकसभानी बेठकोनी संख्या क्यां छे तो कही के यूपी में कुल केटली छे 86 बेठको छे उत्तर प्रदेशनी अंदर, बराबर, अने सौथी वधारे छे। त्यार पछीनी वात करूँ तो नरेंद्रभाई मोदी है एना विषे बात करूँ तो त्रीजा एवं वडाप्रधान बनेला है कि जेओ सतत बहुमती बीजी वखत सरकार बनावेली होय, बराबर। बहुमती सतत बीजी वखत सरकार बनावेली होय एवा भारतना त्रीजा एवं वडाप्रधान बनी गयेला है। प्रश्न में शब्दों पर खास भार मूकूँ छूँ, सतत बीजी वखत सरकार बनावी होय बहुमतीथी एवा त्रीजा वडाप्रधान छे, बराबर, खास याद राखजो। तो पहला ने बीजा कोण हता? पहला हता जवाहरलाल नेहरू अने बीजा हता इंदिरा गांधी, बराबर। जवाहरलाल नेहरू अने इंदिरा गांधी, पहला हता जवाहरलाल नेहरू अने बीजा हता इंदिरा गांधी। तो आटली वस्तु छे जे तमारे आमांथी याद राखवानी छे। आ तो आजनो वीडियो सारो लागे तो प्लीज़ तमारो अभिप्राय आपजो, केवो लागेलो छे वीडियो। नेक्स्ट वीडियो हमणां टूंक समयनी अंदर 1-2 कलाकनी अंदर ज अवेलेबल थई जशे तमारा माटे, तो राह जोता रहेजो। चेनल सब्सक्राइब करी लेजो, बेल सिम्बोल दबावी देजो एटले नोटिफिकेशन ज्यारे पण वीडियो मुकाय त्यारे तमने मळी रहे। तो प्लीज़ अभिप्राय आपजो वीडियो केवो लागे छे, वीडियो लाइक करी देजो, सारो लागेलो होय तो तमारा मित्रोनी साथे व्हाट्सएप फेसबुक में शेयर कर देजो। अने जो चेनल सब्सक्राइब न करेलू होय तो सब्सक्राइब पण करी बाजुमां रहेलो बेल सिम्बोल जरूर दबावजो जेथी आवनारा विडियोनी नोटिफिकेशन मळती रहे। मळशुं फरी पाछा नेक्स्ट विडियो लेक्चरनी अंदर नवी माहितीओ साथे, त्यां सुधी आवजो, बाय बाय, गुड नाइट, शुभ रात्रि।